હવે વાત કરીએ તો કેશોદની. કેશોદના એરપોર્ટ ગ્રાઉન્ડમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. કેશોદમાં એક મહિનાથી એરપોર્ટ આજુબાજુ ફરી રહેલ દીપડાને આખરે પાંજરે પુરાયો. કેશોદના એરપોર્ટમાં તથા આજુબાજુના વિસ્તારમાં એકાદ મહિનાથી દીપડાના અંટાફેરાથી એરપોર્ટ કોલોનીમાં રહેતા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે બાબતે વન વિભાગને જાણ કરવામાં આવતા અગતરાય રાઉન્ડ ફોરેસ્ટર કાનભાઈ પીઠિયાના માર્ગદર્શન હેઠળ વન સહાયક ટીમ દ્વારા એરપોર્ટ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જે પાંજરું ગોઠવ્યા બાદ બે દિવસની મહેનત બાદ રાત્રિના 9 વાગ્યાના અરસામાં આશરે 2 વર્ષની ઉંમરની માદા દીપડી પાંજરે પુરાઈ હતી, જેને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવનાર હોવાનું વન વિભાગ દ્વારા જણાવ્યું હતું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. સામાજિક વનીકરણ રેન્જ કેશોદ, રાઉન્ડ કેશોદમાં આજ રોજ દીપડો પકડેલ છે. અમે એ ઘણા સમયથી એરપોર્ટની અંદર રંજાડ કરતો હતો, પરંતુ 2 દિવસથી અમે પિંજરું અહીંયા મૂકેલ છે અને સતત એના ઉપર દેખરેખ રાખેલ છે. તો આજે રાઉન્ડ ફોરેસ્ટર KN સોલંકીભાઈ અને અમારા સ્ટાફ પોતે અમે સમગ્ર રેસ્ક્યુની કામગીરી 2 દિવસથી ચાલુ વરસાદમાં કરેલ છે અને આજે દીપડાને પકડેલ છે એવી સારી કામગીરી કરેલ છે. દીપડા નર માદા છે, જેની ઉંમર 2 વર્ષ છે અને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવશે.